नमस्कार विद्यार्थी मित्रों, ओम ग्रुप ऑफ स्कूल राजूला कुंभारिया। हूँ जस्मीन वाछाणी। ऑनलाइन एज्युकेशन में आपनु स्वागत है। विद्यार्थी मित्रों, आगळना वीडियो नी अंदर आपणे शून्य अने सहगुणक वच्चेनो संबंध मेळवता शीख्या। आजना आ वीडियो नी अंदर आपणे बहुपदीना भांगाकार विषे चर्चा करीशुं। बहुपदीना भांगाकार शीखीए ते पहेला थोड़ी पूर्व समझ मेळवीए। विद्यार्थी मित्रों, आपणने सामान्य संख्याना भांगाकार करता आवड़े छे, तेना विषे थोड़ी चर्चा करिए। अहीं 35 भांग्या 5 करवामां आव्युं छे। वन मिनिट। અહીં 35/5 કરતાં આપણને 7 વડે ભાગ ચાલશે, તેથી -35 કરીશું, નિશાની ચેન્જ કરીશું, તેથી આપણને અહીં મળશે 0. અહીં 35ને 35ને ભાજ્ય કહેવામાં આવે છે, 5ને ભાજક કહેવામાં આવે છે, 7ને ભાગફળ કહેવામાં આવે છે, તેમજ અહીં શેષ 0 મળે છે। તેવી જ રીતે 123/3 કરતાં આપણને જવાબ મળશે 3×12। નિશાની ચેન્જ કરશું, 0 0, ઉપરથી 3 નીચે ઉતારીશું, 1 વડે ભાગ ચલાવીશું, એટલે 3 મળશે, શેષ તરીકે આપણને 0 મળશે। તો અહીં 123ને ભાજ્ય કહેવામાં આવે છે, 3ને ભાજક કહેવામાં આવે છે, 41ને ભાગફળ કહેવામાં આવે છે, અને શેષ તરીકે 0 મળે છે। તેવી જ રીતે અહીં 1×1/2 કરતાં આપણને ભાગફળ મળશે 60, ભાજ્ય તરીકે 121 છે, ભાજક તરીકે 2 છે, અને શેષ મળશે 1. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈ શકીએ કે શેષ તરીકે 0 પણ હોઈ શકે અથવા તો 0 કરતાં મોટું પણ હોઈ શકે, પરંતુ અહીં શેષની કિંમત કોઈ દિવસ ભાજક કરતાં મોટી હોઈ શકે નહીં। હંમેશા શેષની કિંમત ભાજક કરતાં નાની જ હોય તે બાબતનો આપણે ખ્યાલ મેળવીએ। વિદ્યાર્થીઓ, આ તો વાત કરી આપણે સામાન્ય સંખ્યાઓના ભાગાકાર વિશે। ત્યારબાદ આપણે બહુપદીના ભાગાકાર વિશે ચર્ચા કરીએ। ધારો કે બહુપદીના ભાગાકારની અંદર ભાજ્ય બહુપદી તરીકે આપણી પાસે p(x) હોય, ભાજક બહુપદી તરીકે g(x) હોય, ભાગફળ બહુપદી તરીકે q(x) મળે, અને શેષ બહુપદી તરીકે રિમાઇન્ડર, શેષ એટલે રિમાઇન્ડર, તો q(r(x) મળે છે, શેષ તરીકે r(x) વડે દર્શાવવામાં આવતું હોય છે। તો વિદ્યાર્થીઓ, અહીં મેં દર્શાવ્યું છે તે મુજબ p(x)/g(x) કરવામાં આવે તો ભાગફળ તરીકે આપણને q(x) મળશે અને શેષ તરીકે r(x) મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયાને ભાગ પ્રવિધિ કહેવામાં આવે છે, અને ભાગ પ્રવિધિ દર્શાવે છે કે આપેલ કોઈ પણ ભાજ્ય બહુપદી p(x) અને શૂન્યતર g(x)ની કિંમત કોઈ દિવસ 0 હોઈ શકે નહીં, એટલે આપણે તેને શૂન્યતર ભાજક બહુપદી g(x)ને સંગત, ભાગફળ બહુપદી q(x) અને શેષ બહુપદી r(x) એવા મળે છે કે જેથી આ સૂત્ર આપણે હંમેશને માટે યાદ રાખીશું કે p(x)g(x)q(x)r(x). એટલે કે r(x)ની કિંમત કોઈ વખત 0 હોઈ શકે અથવા તો r(x)ની ઘાત છે એ g(x)ની ઘાત કરતાં હંમેશા નાની મળે છે। એટલે કે ટૂંકમાં કહીએ તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। આ સૂત્ર હંમેશને માટે આપણે યાદ રાખીશું, ફરી એક વખત રિપીટ કરું છું, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ।
भाजक अने भागफळनो गुणाकार करवामां आवे अने एनी अंदर शेष उमेरवामां आवे तो आपणने भाज्य बहुपदी हमेशा मळती होय छे। तेथी आ सूत्रनो आपणे चकासणी वखते उपयोग करीशुं। विद्यार्थीओ नेक्स्ट पेज पर जाइए, एक्जाम्पल नंबर 6, उदाहरण नंबर 6 पर चर्चा करिए। कहेवामां आव्युं छे ते मुजब अहीं 2x નો વર્ગ વત્તા 3x પ્લસ 1 ને 1 પ્લસ 2 વડે ભાગવાના છે। તો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ આપણે 2x નો વર્ગ વત્તા 3x પ્લસ 1 ભાગ્યા 1 પ્લસ 2 લખીએ। ત્યારબાદ કઈ રીતે ભાગાકાર કરવો તેના વિશે ખાસ સમજ મેળવીએ। વિદ્યાર્થીઓ સૌ પ્રથમ તો અહીં જો લાઇનમાં ગોઠવેલું ન હોય તો આપણે લાઇનમાં લખીશું, એટલે કે સૌ પ્રથમ વર્ગવાળું પદ, ત્યારબાદ એક્સ વાળું પદ, ત્યારબાદ અચળ પદ, અને અહીં પણ આપણે લાઇનમાં દર્શાવીશું। અહીં વર્ગવાળું પદ નથી તો એક્સ વાળું પદ અને અચળ પદ એ રીતે લખવું। તો પહેલું સ્ટેપ એ છે કે લાઇનમાં ગોઠવી અને લખવું। ત્યારબાદ ભાગ કઈ રીતે ચલાવો તેના વિશે ચર્ચા કરીએ। તો અહીં સૌ પ્રથમ 2x નો વર્ગ છે, માત્ર પ્રથમ સભ્ય જ ધ્યાનમાં લઈશું। 2x નો વર્ગ છે અને અહીં ભાજક તરીકે x છે, તો 2x નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 1 ગુણ્યા 1, અને અહીં ભાજક તરીકે x હોવાથી ભાગ્યા 1 કરીશું। x x કેન્સલ થશે એટલે બાકી રહેશે આપણી પાસે 2x। તો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ 2x વડે ભાગ ચાલશે, તો અહીં આપણે 2x વડે ભાગ ચલાવીએ। 2x વડે ભાગ ચલાવીએ ત્યારે શું કરવું, તો અહીં આપણે 2x લખીશું, ત્યારબાદ 2x નો ગુણાકાર 1 સાથે કરવામાં આવે તો 2x નો વર્ગ મળશે, તેમજ 2x નો ગુણાકાર 2 સાથે પણ કરવો જોઈએ। 2x ની નિશાની ધન હોવાથી અહીં આપણે વચ્ચે પ્લસ ની નિશાની કરીશું, ત્યારબાદ 2x ગુણ્યા 2 કરવાથી આપણને 4x મળશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નિશાનીઓ બદલવાની હોય છે। અહીં 2x ના વર્ગની નિશાની પ્લસ છે તેથી આપણે અહીં માઇનસ કરીશું, 4x ની નિશાની પ્લસ છે તેથી આપણે માઇનસ કરીશું। હવે આપણે નીચેની નિશાનીઓ ધ્યાનમાં લઈશું। 2x ના વર્ગમાંથી 2x નો વર્ગ જાય તો શૂન્ય બાકી રહેશે, તેમજ 3x માંથી 4x જશે તો માઇનસ 1 બાકી રહેશે। ત્યારબાદ પ્લસ 1 ઉપરથી નીચે ઉતારીશું। ત્યારબાદ હવે શેના વડે ભાગ ચલાવો, અહીં તમે જોઈ શકો છો કે શેષ અહીં માઇનસ 1 પ્લસ 1 વધી, પરંતુ હજી ભાગ ચાલે છે કારણ કે અહીં ભાજક બહુપદીની શેષ પણ 1 ભાજક બહુપદીની ઘાત પણ 1 છે અને શેષ બહુપદીની ઘાત પણ 1 છે। શેષ બહુપદીની ઘાત જો ભાજક બહુપદી કરતાં ઓછી હોય તો જ પ્રક્રિયા સ્ટોપ કરવી। અહીં એક્સની ઘાત 1 હોવાથી આપણે ફરીથી ભાગ ચલાવીએ। વિદ્યાર્થીઓ અહીં પ્રથમ પદ માઇનસ 1 છે અને ભાજકમાં પ્રથમ પદ 1 છે, તો માઇનસ 1 ભાગ્યા 1 કરવું પડે। માઇનસ 1 ભાગ્યા 1 કરતાં આપણને એક્સ એક્સ કેન્સલ થઈ જશે એટલે આપણને મળશે માઇનસ 1। તો વિદ્યાર્થીઓ હવે શેના વડે ભાગ ચાલશે, તો કે માઇનસ 1। આ માઇનસ 1 નો ગુણાકાર 1 સાથે પણ કરીશું અને પ્લસ 2 સાથે પણ કરીશું। તો વિદ્યાર્થીઓ 1 ગુણ્યા માઇનસ 1 કરવાથી આપણને માઇનસ 1 મળશે, તેમજ માઇનસ 1 ગુણ્યા પ્લસ 2 કરવાથી આપણને માઇનસ 2 મળશે। આ પદ કર્યા પછી આપણને ખ્યાલ છે તે મુજબ નિશાનીઓ બદલાવીશું। અહીં એક્સની નિશાની નેગેટિવ છે તેથી આપણે એને પ્લસ લેશું અને માઇનસ 2 હોવાથી અહીં આપણે પ્લસ કરી દેશું। ત્યારબાદ આપણે નીચેની નિશાનીઓ ધ્યાનમાં લઈશું। અહીં માઇનસ 1 વત્તા 1 હોવાથી બંને કેન્સલ થઈ જશે તેથી 0 મળશે, તેમજ 1 વત્તા 2 થતું હોવાથી અહીં આપણને મળશે 3। વિદ્યાર્થીઓ અહીં તમે જોઈ શકો છો શેષમાં 3 મળે છે, એક્સ વાળું પદ ન હોવાથી એક્સની ઘાત મળશે આપણને 0।
તેથી ભાજક બહુપદી કરતાં શેષ બહુપદીની ઘાત ઓછી છે તેથી આ પ્રક્રિયાને આપણે અહીં સ્ટોપ કરી દઈશું. તો વિદ્યાર્થીઓ અહીં ભાગફળ બહુપદી તરીકે આપણને મળશે 2x-1 અને શેષ બહુપદી તરીકે મળશે અચળ બહુપદી 3. તો વિદ્યાર્થીઓ આ રીતે બહુપદીના ભાગાકાર કરી શકાય. નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. ઉદાહરણ નંબર 7. ઉદાહરણ 7ની વાત કરીએ તો વિદ્યાર્થીઓ અહીં ઉદાહરણ 7ની અંદર આપણને એક બહુપદી આપેલ છે 3x³ + 2x + 5. એને સેના વડે ભાંગવાનું છે? તો કે 1 + 2x + x² વડે ભાંગવાનું છે. તો સૌ પ્રથમ આપણે તેને ક્રમમાં ગોઠવી અને ભાંગાકાર સ્વરૂપે દર્શાવીએ. અહીં 3x³ + x² + 2x + 5 ક્રમમાં ગોઠવી દીધું. પહેલાં ઘનવાળું પદ, ત્યારબાદ એક્સવાળું પદ, ત્યારબાદ એક્સવાળું પદ અને અંતમાં અચળ પદ. તેવી જ રીતે ભાજક બહુપદીને પણ આપણે x² + 2x + 1 વડે ગોઠવીએ. ત્યારબાદ શું કરવું વિદ્યાર્થી મિત્રો? સેના વડે ભાગ ચલાવો? તો આપણે અહીં પ્રથમ પદ 3x³ છે તો અહીં આપણે લખ્યું 3 × x × x × x. ત્યારબાદ x² છે તેથી xને આપણે 2 વખત ગુણાકારમાં લખીશું. તો 3x³ / x² કરવાથી આપણને મળશે 3x. તો વિદ્યાર્થી મિત્રો આપણે 3x વડે ભાગ ચલાવીએ. 3x વડે ભાગ ચલાવતા આપણે 3xને આપણે આ 3x3 પદ સાથે ગુણાકારમાં લઈશું. x² × 3x = 3x³ થશે, તેમજ પ્લસની નિશાની કરીશું. ત્યારબાદ 2x × 3x એટલે 3 × 6 x² થશે. ત્યારબાદ 3x + 1 એટલે કે 3x થશે. આ પદ કર્યા બાદ આપણે નિશાનીઓ બદલાવીશું. અહીં તમામ નિશાનીઓ ધન છે તેથી બધી જ નિશાનીઓ આપણે ઋણ કરી દઈશું. ત્યારબાદ આપણે તેનું સાદુરૂપ આપીએ તો 3x³ - 3x³ તો એ પદ કેન્સલ થઈ જશે. ત્યારબાદ x² - 6x² તો આપણને મળશે -5x² 5x² ત્યારબાદ 2x માંથી 3x જશે તો આપણને મળશે -x. ત્યારબાદ ઉપરથી +5 નીચે ઉતારીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફરીથી ભાગ ચલાવવા માટે શું કરવું જોઈએ? તો -5x² લખીશું સાઈડમાં. -5 × x × x અને અહીં પ્રથમ પદ x² છે તેથી આપણે x² લખીશું. 2x કેન્સલ થઈ જશે તેથી આપણને મળશે -5. તો વિદ્યાર્થીઓ હવે -5 વડે ભાગ ચાલશે. અને આ -5નો ગુણાકાર આ 3 સાથે આપણે કરીએ તો આપણને મળશે -5x² - 10x - 5. અહીં -5x² + 5x² કરવાથી આપણને 0 મળશે. ત્યારબાદ -x + 10x કરવાથી આપણને મળશે 9x. +5 + 5 કરવાથી આપણને મળશે 10. તો વિદ્યાર્થીઓ અહીં આપણે જોઈ શકો છો શેષ બહુપદી તરીકે 9x + 10 મળે છે. તેથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે અહીં બહુપદીમાં ભાજક બહુપદીમાં મહત્તમ ઘાતાંક 2 છે, જ્યારે શેષ બહુપદીની અંદર મહત્તમ ઘાતાંક 1 છે. તેથી ભાજક બહુપદીની ઘાત કરતાં શેષ બહુપદીની ઘાત ઓછી હોવાથી અહીં આપણે આ પ્રક્રિયાને સ્ટોપ કરીશું. તેથી આપણને મળશે ભાજક બહુપદી તરીકે 3x - 5 અને શેષ બહુપદી તરીકે મળશે આપણને 9x + 10.
तो ख्याल आव्यो ने विद्यार्थी मित्रों। त्यार बाद आपणे नेक्स्ट एग्जाम्पल पर जाइए। उदाहरण आठ, उदाहरण आठ नी अंदर कहेवामां आव्यु छे 3x² - x³ - 3x + 5 x - 1 - x² વડે ભાગાકાર કરો અને ભાગ પ્રવિધિ ચકાસો। આ એક્ઝામ્પલ ની અંદર સૌપ્રથમ ભાગાકાર કરવાનો છે, ત્યારબાદ ભાગ પ્રવિધિ ચકાસવાની છે। જોઈએ કઈ રીતે કરવું। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે આપેલ બંને બહુપદીને ભાગાકાર સ્વરૂપે દર્શાવીએ તો આપણને મળશે, અને ક્રમમાં ગોઠવીએ -x³ - 3x² - 3x + 5 ભાગ્યા -x² - 1 - 1। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે સેના વડે ભાગ ચલાવો, તો સૌપ્રથમ અહીં પ્રથમ પદ ધ્યાનમાં લઈશું અને અહીં પણ પ્રથમ પદ ધ્યાનમાં લઈશું। અહીં પ્રથમ પદ છે -x³ અને અહીં પ્રથમ પદ છે -x² તો વિદ્યાર્થીઓ અહીં સાઈડમાં મેં કર્યું છે તે મુજબ ખ્યાલ મેળવીએ તો -x·x·x કરીએ અને છેદમાં -x² હોવાથી -x·1 કરીએ, બે એક કેન્સલ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો બાકી રહેશે 1। તેથી વિદ્યાર્થી મિત્રો અહીં 1 વડે ભાગ ચાલશે। તો અહીં 1 લખ્યા બાદ આપણે શું કરીશું, તો કે આ 1નો ગુણાકાર આ 3 3 પદ સાથે આપણે કરીશું। આ 1નો ગુણાકાર આ 3 પદ સાથે કરવાથી આપણને મળશે -x³ - x² - 1। ત્યારબાદ આપણે નિશાનીઓ બદલાવીશું। અહીં x² ની નિશાની નેગેટિવ છે તો આપણે પ્લસ કરીશું, x² ની નિશાની પ્લસ છે તો આપણે નેગેટિવ કરીશું, અને x ની નિશાની માઇનસ છે તો આપણે પ્લસ કરીશું। અને હવે આપણે નીચેની નિશાનીઓ ધ્યાનમાં લઈશું। તો વિદ્યાર્થીઓ અહીં -x²+x²0 થતું હોવાથી અહીં 0 દર્શાવેલ નથી। ત્યારબાદ 3x² માંથી 1² જાય તો 2x² બાકી રહેશે। ત્યારબાદ -3x·x - 2x થાય તો અહીં આપણે -2x દર્શાવ્યું। ત્યારબાદ ઉપરથી +5 નીચે ઉતારીશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફરીથી પ્રશ્ન થાય કે હવે સેના વડે ભાગ ચલાવો, તો અહીં પ્રથમ પદ 2x² છે અને અહીં -x² છે, તો 2x² - -x² કરવાથી આપણને મળશે -2। તો વિદ્યાર્થીઓ અહીં -2 લખવા। ત્યારબાદ આ -2નો ગુણાકાર આ 3 સંખ્યા સાથે કરવાથી આપણને મળશે 2x² - 2x + 2। ત્યારબાદ આપણે નિશાનીઓ બદલાવીશું અને નીચેની નિશાનીઓ જે બદલાવેલી છે તે ધ્યાનમાં લઈશું। તો 2x²માંથી 2x² જાય તો 0 બાકી રહેશે, -2x + 2x = 0 થાય, તેથી આપણે અહીં દર્શાવેલ નથી। ત્યારબાદ 5માંથી 2 જાય તો કેટલા વધશે, 3। તો વિદ્યાર્થીઓ અહીં આપણને અચળ બહુપદી મળી ગઈ, તેથી આપણે આ પ્રક્રિયાને અહીં સ્ટોપ કરી દઈશું, કારણ કે ભાજક બહુપદી કરતાં શેષ બહુપદીની ઘાત ઓછી આવી ગઈ તો હવે ભાગ ચલાવવો શક્ય નથી। તો આટલી પ્રક્રિયા કર્યા બાદ આપણને ભાગફળ બહુપદી તરીકે મળશે 1 - 2 અને શેષ બહુપદી તરીકે મળશે 3। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ વસ્તુને આપણે ભાગાકાર સ્વરૂપે દર્શાવી। ત્યારબાદ અહીં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભાગ પ્રવિધિ ચકાસો, તો ભાગ પ્રવિધિ ચકાસવા માટે શું કરવું તે જોઈએ। નેક્સ્ટ પેજ પર જઈએ વિદ્યાર્થીઓ, અહીં ભાજ્ય તરીકે -x²+3x² - 3x + 5 આપેલું હતું, અને ભાજક બહુપદી તરીકે આપણને
x माइनस टू अने शेष त्रण मळी। तो जे वस्तु आपेली हती अने मळ्यो ते लख्यो। त्यारबाद आपणे आ एक सूत्र याद राखीशुं। આપણું સૂત્ર છે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા પાકફળ વત્તા શેષ। તો આપણે એક પ્રક્રિયા લઈએ, ડાબી બાજુ લઈ ચાલુ કરીએ, ભાજક ગુણ્યા પાકફળ વત્તા શેષ લઈએ। ભાજકની કિંમત હતી માઇનસ એક્સ નો વર્ગ વત્તા એક્સ માઇનસ વન, પાકફળ આપણને મળ્યું એક્સ માઇનસ ટુ વત્તા શેષ મળી હતી ત્રણ। તો વિદ્યાર્થીઓ માઇનસ એક્સ નો વર્ગ વત્તા એક્સ માઇનસ વન ગુણ્યા એક્સ માઇનસ ટુ કરવાથી આપણને આ પદ મળે છે વત્તા ત્રણ, એમને એમ રાખીશું। આ ગુણાકાર કેવી રીતે કરવો તો કે ધ્યાન આપી સમજી લઈએ। સૌ પ્રથમ માઇનસ એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ કરવાથી આપણને માઇનસ એક્સ નો ઘન મળશે। ત્યારબાદ એક્સ ગુણ્યા એક્સ કરવાથી આપણને એક્સ નો વર્ગ મળશે। માઇનસ વન ગુણ્યા એક્સ કરવાથી માઇનસ એક્સ મળશે। ત્યારબાદ માઇનસ એક્સનો વર્ગ માઇનસ ટુ કરવાથી આપણને ટુ એક્સનો વર્ગ મળશે। એક ગુણ્યા માઇનસ ટુ કરવાથી આપણને માઇનસ ટુ એક્સ મળશે। માઇનસ વન ગુણ્યા માઇનસ ટુ કરવાથી આપણને પ્લસ ટુ મળશે, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થશે એટલા માટે। વિદ્યાર્થીઓ ફરીથી આ પદનું આપણે સાદુરૂપ આપીએ। માઇનસ એક્સ કન વાળું પદ એક જ હોવાથી આપણે માઇનસ એક્સ કન એમનેમ લખીએ। એક્સ વર્ગવાળા પદ અહીં બે હોવાથી તેમનો આપણે સરવાળો કરી દઈએ તો એક્સનો વર્ગ અને ટુ એક્સનો વર્ગ એટલે ત્રણ એક્સનો વર્ગ થઈ જશે। અહીં એક્સવાળા પદ બે છે, એક માઇનસ એક્સ અને માઇનસ ટુ એક્સ, તો માઇનસ માઇનસ પ્લસ થશે, નિશાની માઇનસની રહેશે, તેથી આપણને મળશે માઇનસ ત્રણ એક્સ। અને અંતમાં અંતિમ પદ એટલે કે અચળ પદના બધાનો સરવાળો કરવામાં આવે તો અહીં અચળ પદ તરીકે ટુ અને ત્રણ છે, તો આ બંનેનો સરવાળો કરતાં આપણને પાંચ મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આપણને આ અંતિમ પદ જે મળ્યું એ આપણું ભાજ્ય જ છે, તેથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા પાકફળ વત્તા શેષ। તો ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પેજ પર જઈએ, એક્ઝામ્પલ નંબર નાઇન, ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ છે, ધ્યાન આપી સમજવા પ્રયત્ન કરીએ। બોર્ડની પરીક્ષામાં એક બે વખત પૂછાયેલ છે તો ધ્યાન આપી તેને સમજીએ। અહીં કહેવામાં આવ્યું છે ઉદાહરણ નવમાં કે જો રૂટ ટુ અને માઇનસ રૂટ ટુ એ બે એકની ચાર ઘાત માઇનસ ત્રણ એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ વત્તા સિક્સ એક્સ માઇનસ ટુ ના બે શૂન્ય છે, એટલે કે ઉકેલ છે, તેવું તમે જાણતા હોય તો બાકીના શૂન્ય મેળવો। તો વિદ્યાર્થીઓ, અહીં રૂટ ટુ અને માઇનસ રૂટ ટુ એ બહુપદીના શૂન્ય છે, તેથી તેનો એક ઉકેલ મેળવવા જઈએ, એના અવયવ પાડીએ તો એક્સ માઇનસ રૂટ ટુ અને એક્સ પ્લસ રૂટ ટુ એવી રીતે લખી શકીએ। અહીં રૂટ ટુની નિશાની પ્લસ છે, તેથી આપણે અહીં માઇનસ કરીશું, અહીં રૂટ ટુનું નિશાની માઇનસ છે, તેથી આ અવયવની અંદર આપણે નિશાની પ્લસ કરીશું, તે બાબતનો આપણે ખ્યાલ રાખીશું। તો રૂટ ટુ અને માઇનસ રૂટ ટુ બે શૂન્ય છે, તેથી આપણને અવયવ મળશે એક્સ માઇનસ રૂટ ટુ એક્સ પ્લસ રૂટ ટુ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક સૂત્ર જાણીએ છીએ, તે મુજબ આ બહુપદીના બે બંને બહુપદીના ગુણાકાર કરતાં આપણને મળશે એક્સનો વર્ગ માઇનસ ટુ। વિચારો જોઈએ આ કયા સૂત્રનો ઉપયોગ કર્યો, એક્સ માઇનસ એ એક્સ પ્લસ એ બરાબર એક્સનો વર્ગ માઇનસ એનો વર્ગ, અથવા તો એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય બરાબર એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ, જે શરૂઆતમાં ગાણિતિક સૂત્ર જોયા હતા તેમાં આ એક સૂત્ર જોયું હતું, તો તેનો અહીં ડાયરેક્ટ ઉપયોગ કરેલો છે। એમ પણ ન ખ્યાલ આવે તો આ બંને બહુપદીનો ગુણાકાર કરતાં આપણને મળશે એક્સ સ્ક્વેર માઇનસ ટુ। હવે આપણે એક કામ કરીએ કે જે આપેલી બહુપદી હતી, કઈ બહુપદી? ટુ એક્સની ચાર ઘાત માઇનસ ત્રણ એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ વત્તા સિક્સ એક્સ માઇનસ ટુ,
એને હવે આપણે સેના વડે ભાંગીશું, એક્સ નો વર્ગ માઇનસ ટુ વડે ભાંગીએ, કારણ કે અહીં આપણને બંને અવયવનો ગુણાકાર કરતાં એક્સ વર્ગ માઇનસ ટુ મળે છે, એટલા માટે આપેલી બહુપદીને આપણે સેના વડે ભાંગીશું, એક્સ વર્ગ માઇનસ ટુ વડે. વિદ્યાર્થીઓ અહીં પ્રશ્ન થાય કે સેના વડે ભાગ ચલાવો, તો શરૂઆતના પદ ધ્યાનમાં લેવાના. પ્રથમ પદ અહીં છે ટુ એક્સ ની ચાર ઘાત અને અહીં છે એક્સ નો વર્ગ, તો ટુ એક્સ ની ચાર ઘાત ભાંગ્યા એક્સ નો વર્ગ કરતાં આપણને ટુ એક્સ વર્ગ મળે છે, તેથી આપણે ટુ એક્સ વર્ગ વડે ભાગ ચલાવીએ. ટુ એક્સ વડે ભાગ ચલાવતા આપણે ટુ એક્સ નો વર્ગ નો ગુણાકાર ભાજકની બંને પદ સાથે ગુણાકાર કરીએ તો આપણને મળશે ટુ એક્સ ની ચાર ઘાત માઇનસ ફોર એક્સ નો વર્ગ. વિદ્યાર્થીઓ અહીં એક બાબત ખાસ ધ્યાન રાખશો કે ચાર ઘાતવાળા પદની નીચે ચાર ઘાતવાળું પદ લખીશું અને વર્ગવાળા પદની નીચે વર્ગવાળું પદ લખીશું, જેથી કોઈ દિવસ ભૂલ પડે નહીં. વિદ્યાર્થીઓ આ પદ કર્યા બાદ આપણે શું કરીશું, નિશાનીઓ ચેન્જ કરીશું. ટુ એક્સ ની ચાર ઘાતમાંથી ટુ એક્સ ની ચાર ઘાત જાય તો અહીં શૂન્ય મળે છે, જે લખવામાં આવતું નથી. ત્યારબાદ માઇનસ ત્રણ એક્સ નો ઘન ઉપરથી એમને નીચે લખી દીધો, ત્યારબાદ માઇનસ ત્રણ એક્સ નો વર્ગ વત્તા ચાર એક્સ નો વર્ગ, એટલે આપણને મળશે એક્સ નો વર્ગ, અને ઉપરથી સિક્સ એક્સ માઇનસ ટુ નીચે ઉતાર્યો. ત્યારબાદ ફરી પ્રશ્ન થાય કે હવે સેના વડે ભાગ ચલાવો, તો અહીં પ્રથમ પદ છે માઇનસ ત્રણ એક્સ નો ઘન અને અહીં પ્રથમ પદ છે એક્સ નો વર્ગ, તો માઇનસ ત્રણ એક્સ નો ઘન, અહીંયા ઘન છે ભૂલ છે, અહીં ત્રણ ઘાત કરી દેજો, માઇનસ ત્રણ એક્સ નો ઘન ભાંગ્યા એક્સ નો વર્ગ કરવાથી આપણને મળશે માઇનસ ત્રણ એક્સ. તો માઇનસ ત્રણ એક્સ વડે ભાગ ચલાવીએ તો અહીં માઇનસ ત્રણ એક્સ લખીશું અને માઇનસ ત્રણ એક્સ નો ગુણાકાર આપણે એક્સ વર્ગ સાથે પણ કરીશું અને માઇનસ ટુ સાથે પણ કરીએ, તો આપણને મળશે માઇનસ ત્રણ એક્સ નો ઘન વત્તા સિક્સ એક્સ. ફરી એક વખત કહી દઉં કે એક્સવાળા પદની નીચે એક્સવાળું પદ અને ઘનવાળા પદની નીચે ઘનવાળું પદ લખવું. ત્યારબાદ નિશાનીઓ બદલાવીએ તો અહીં ત્રણ એક્સના ઘનની નિશાની નેગેટિવ છે, એટલે કે ઋણ છે, તેથી આપણે તેને ધન લખીશું અને સિક્સ એક્સની નિશાની પ્લસ છે, તેથી અહીં આપણે માઇનસ લખીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફરીથી સાદુરૂપ આપીએ તો ત્રણ એક્સનો માઇનસ ત્રણ એક્સનો ઘન વત્તા ત્રણ એક્સનો ઘન બરાબર ઝીરો થાય તે અહીં લખવામાં આવેલું નથી. ત્યારબાદ એક્સ વર્ગનો એક્સ વર્ગ એમને એમ રાખીશું, પ્લસ સિક્સ એક્સ માઇનસ સિક્સ એક્સ ઝીરો થતું હોવાથી અહીં દર્શાવેલ નથી, અને ઉપરથી માઇનસ ટુ નીચે ઉતારીશું. હજુ પણ શેષ બહુપદીની ઘાતાંક ભાજક બહુપદી કરતાં નાની નથી, તેથી આપણે હજી પ્રોસેસ કરીશું. પ્રક્રિયાને આગળ વધારવા અહીં આપણે હવે સેના વડે ભાગ ચલાવીશું, તો અહીં પ્રથમ પદ છે એક્સનો વર્ગ, તો એક્સ વર્ગ ભાંગ્યા અહીં પ્રથમ પદ છે એક્સનો વર્ગ, તેથી એક્સ વર્ગ ભાંગ્યા એક્સ વર્ગ કરતાં આપણને વન મળે છે, તેથી પ્લસ વન મળે છે, તેથી આપણે પ્લસ વન વડે ભાગ ચલાવીએ. તો પ્લસ વન વડે ભાગ ચલાવતા આપણે વનનો ગુણાકાર એક્સ વર્ગ સાથે પણ કરીશું અને માઇનસ ટુ સાથે પણ કરતાં આપણને મળશે એક્સનો વર્ગ માઇનસ ટુ. ત્યારબાદ આપણે નિશાનીઓ બદલાવીએ તો અહીં પ્લસ છે તો માઇનસ કરીશું, માઇનસ છે તો પ્લસ કરીશું. એક્સ વર્ગમાંથી એક્સ વર્ગ જશે તો શૂન્ય બાકી રહેશે, માઇનસ ટુ પ્લસ ટુ એટલે ઝીરો બાકી રહેશે. તો વિદ્યાર્થીઓ અહીં ઝીરો મળી ગયો, તો આ પ્રક્રિયાને આપણે અહીં સ્ટોપ કરી દેશો. તો અહીં શેષ બહુપદી તરીકે શૂન્ય મળે છે, તેમજ ભાજક ભાગફળ બહુપદી તરીકે ટુ એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ વત્તા એક મળે છે. હવે અહીં કહેવામાં આવ્યું હતું કે અન્ય શૂન્ય મેળવો, બાકીના શૂન્ય મેળવો, તો બાકીના શૂન્ય મેળવવા માટે શું કરવું, તો અહીં ભાગફળ બહુપદીને ધ્યાનમાં લઈશું. નેક્સ્ટ પેજ પર જઈએ. વિદ્યાર્થીઓ અહીં આપેલી બહુપદીના બે અવયવ મુજબ ભાજ્ય બરાબર આપણે લખીએ તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અહીં શેષની કિંમત શૂન્ય હોવાથી દર્શાવવામાં આવેલ નથી.
त्यार बाद आपणे शुं करीए तो आपणे जे भागफळ बहुपदी मळी छे कई भागफळ बहुपदी मळी तो 2x²-3x+1 मळे छे तो एना फरीथी अवयव पाडता आपणे मळशे 2x-1 અને x-1 તો એના બરાબર એનો ઉકેલ મેળવીએ તો 2x-1=0 અને x-1=0 તો આપણને 2x-1=0 કરતાં આપણને x ની કિંમત મળશે 1/2 અને x-1=0 નો ઉકેલ મેળવીએ તો આપણને મળશે x=1 તેથી વિદ્યાર્થીઓ આપણને બે શૂન્ય આપેલ હતા √2 અને −√2 એ સિવાયના અન્ય શૂન્ય ક્યાં મળ્યા x=1/2 અને x=1 મળે છે તો વિદ્યાર્થીઓ આજના આ વિડિયોની અંદર અહીં સુધી રાખીએ આજનું હોમવર્ક રહેશે આજે ચલાવેલ ઉદાહરણ અને સૂત્ર એક વખત રફ બુકમાં લખીશું અને એક વખત પાકી બુકમાં આપણે લખીશું તેમજ ફરી યાદ કરાવી દઉં શરૂઆતના વિડીયોની અંદર આપણે ખૂબ જ બેઝિક વસ્તુ એવી ઘડિયા વર્ગ વર્ગમૂળ ઘનઘનમૂળ અને ગાણિતિક સૂત્રો જોયા હતા તે પણ આપણે ફરીથી એક વખત લખીશું રફ બુકમાં થેન્ક યુ